તાલુકાના આહીરપટ્ટી વિસ્તારમાં સતત થતા વીજ ધાંધિયા અંગે વહેલી તકે નિવેડો લાવવા લોક માંગ. વીજ સમસ્યા હલ નહીં થાય તો ગાંધી ચિંતા માર્ગે સંઘર્ષ કરાશે. કચ્છ જિલ્લામાં ખાસ કરીને ભુજ પંથકના આહીરપટ્ટીના ઝીંકડી, બોલાડી, હપાઈ, લોડાઈ, ખેંગાર પર, ઉમેદપર ગામોમાં વીજ પુરવઠો અવારનવાર ખોરવાઈ જાય છે. પરિણામે ગામડાઓમાં અંધારપટ છવાઈ જાય છે. પીજીવીસીએલના નિયમો મુજબ વીજ બિલ ભરવામાં વિલંબ થાય તો વીજ તંત્ર કડક વલણ અપનાવી વીજ જોડાણો કાપી નાખે છે. પરંતુ સતત દિવસમાં 3-4 વખત સૂચના કે જાણ કર્યા વિના વીજ પુરવઠો ખોરવાઈ જાય છે ત્યારે સમયસર વીજ બિલ ભરનારા ગ્રાહકો પ્રતિ વીજ તંત્રની કોઈ જ રાહત કે સગવડ આપવાની જવાબદારી નથી. હાલમાં સતત વીજ ધાંધિયાના કારણે પ્રજા તાહીમામ પોકારી રહી છે. ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા નાના ધંધાર્થીઓને પણ ખૂબ તકલીફો વેઠવી પડે છે. હાલમાં ભયંકર મંદી ચાલી રહી છે તેવા સંજોગોમાં નાના ધંધાર્થીઓનો વીજ પુરવઠો બંધ થવાથી કપરી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ વિસ્તારના પ્રજાજનોની માંગ છે કે આ વિસ્તારને અલગથી ફીડર આપવામાં આવે અને હાલમાં જે નાડાપાના ઔદ્યોગિક જોડાણ આપેલ છે તે તાત્કાલિક અસરથી લોડાઈ GGY લાઇનમાંથી અલગ કરી અન્યત્ર લાઇનમાં આપવામાં આવે. જો આ માંગ સંતોષી અને વીજ પુરવઠાની સમસ્યા હલ કરવામાં નહીં આવે તો આહીરપટ્ટી વિસ્તારના પ્રજાજનો મહારેલી કાઢી ગાંધી ચિંતા માર્ગે સંઘર્ષ કરશે. એચએસ આહીર સામાજિક કાર્યકર્તા. છેલ્લા 4 મહિનાથી સતત લાઇટના દાંધિયાઓ અમારા આહીરપટ્ટીના ઝીકડી, બોલાડી, હબાય, લોડાઈ, ખેંગારપર, ઉમેદપર વગેરે ગામડાઓમાં સતત લાઇટ બંધ રહે છે. છેલ્લા 4 મહિનાનું હું તમને કહું તો છેલ્લા 4 મહિનામાં એવરેજ માત્ર 24 કલાકને બદલે 6-7 કલાક લાઇટ આવે છે. એ લાઇટ પર સતત ગાંધીયા અપડાઉન થયા રાખે છે. એ બાબતે અમે અનેક વખત સાહેબોને રૂબરૂ અને લેખિતો રજૂઆત કરી પરંતુ આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. તો એ નિરાકરણ ના આવતા આજે અમારા વિસ્તારના સમગ્ર આ વિસ્તારના સરપંચો અને અગ્રણીઓ અને આમ પ્રજા સાથે ભુજ PGVCL કચેરીમાં રજૂઆત કરવા આવ્યા છીએ. જ્યારે અમારા વિસ્તારનો કોઈ પણ કાર્યકર કે અગ્રણી GBમાં રજૂઆત કરે ત્યારે કહે કે હમણાં જ લાઇટ આવી જશે. પરંતુ આને આજે 4-4 મહિના થઈ ગયા, હમણાં એમનું પૂરું થતું જ નથી. એના માટે ગઈકાલે અમે લોકોએ આયોજન કર્યું કે આ વિસ્તારના તમામ પ્રતિનિધિઓ સાથે રાખી અને કાર્યપાલક ઇજનેર અધિક્ષક ઇજનેર રજૂઆત કરીએ અને જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો અમારી આગળની લડાઈ ફૂલ લડાઈ કરવા નથી. આજે અમે લોકો નક્કી કરીને આવ્યા છીએ કે જો આજે અમારો પ્રશ્ન હલ નહીં થાય તો અમે આ PGVCL કચેરી, PGVCL કમ્પાઉન્ડ છોડવાના નથી. એટલે સાહેબે બધા જે તે સંલગ્ન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને અને કર્મચારીઓને અત્યારે બોલાવ્યા છે અને આજે જ પ્રશ્ન હલ થશે તો જ અમે અહીંથી જશું અને અથવા અમે આજે અહીં જ બેસું. ભલે અમારે રાતે અહીં રોકાવવું પડે તો અમે આ પ્રજા માટે, આ લાઇટ માટે અમે રાત પણ અહીં જ કરીશું. અને કારણ કે આ વિસ્તાર અમારો આહીરપટ્ટી, કોઈ અમારા વિસ્તારમાં ઉદ્યોગો નથી. ઉદ્યોગો હોય ત્યાં સરકાર 24 કલાક લાઇટ આપે છે, કોઈ લાઇન કટ થતી નથી. જ્યારે હમણાં પણ છેલ્લા એક મહિનાનો રિપોર્ટ મંગાયો લોડાઈ અમારા SSમાંથી તો દરરોજ 24 કલાકમાંથી 18 કલાક લાઇન કટ કરેલ એલસી લીધેલી હોય છે. એનો મતલબ એ થયો લાઇન ક્લિયરનો કે 18 કલાક લાઇટ હોતી નથી. તો સરકાર એક બાજુ જાહેરાતો કરે છે કે 24 કલાક લાઇટ મળશે પરંતુ અમને નસીબ માત્ર 7-8 કલાક થાય છે. એ બાબતે અમે આજે રજૂઆત કરી છે અને સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે.